नमस्कार विद्यार्थी मित्रों, आप सौ बाळकोनुं समर्पण विद्या मंदिर शाळा वती ऑनलाइन विडियो लेक्चरनुं हार्दिक स्वागत करूँ छूँ। गया विडियो में आपणे सुपरलेटिव डिग्री विषयनो अभ्यास करी रह्या हता, तो एमां आपणे जोयुं के सुपरलेटिव डिग्री थी कोई व्यक्ति के वस्तुने एना समग्र समूहमां श्रेष्ठ दर्शाववा माटे वपराय छे। सुपरलेटिव डिग्री माटेनुं रूप एक्जेक्टिवनुं केवुं रूप बने छे, तो एक्जेक्टिव ने ईएसटी अथवा तो मोस्ट जोड़वाथी सुपरलेटिव डिग्री नो रूप बने छे। पछी लांबा विशेषणो होय तो एने आगळ मोस्ट वपराय छे। जे आपणे एक्जाम्पल पण जोया कि गोल्ड छे सौथी वधारे किंमती छे ऑल मेटल्स में, पछी इंदौर इज द होस्टेस्ट टाउन के इंदौर छे सौथी वधारे गरम शहर छे। विद्यार्थी मित्र, आपणे गया वर्षे जे प्रवास में गया हता, प्रवास में आपणे इंदौर स्थळनी मुलाकात लीधी हती, जे तमने याद छे विद्यार्थी मित्रों। आपणे ज्यारे प्रवास में गया हता, आपणी स्कूलनामांथी गयेला प्रवास में, त्यारे आपणे इंदौर स्थळनी मुलाकात लीधी हती। हवे अहींया तो आपणे एवुं दर्शावेलुं छे कि इंदौर छे सौथी वधारे गरम शहर छे, पण आपणे इंदौर स्थळनी मुलाकात लीधी त्यारे आपणी શાળાના પ્રિન્સિપાલે જે તમને એ પણ સાથે વાત કરી હતી કે ઇન્દોર છે એ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટે છે સૌથી વધારે સ્વચ્છતા ધરાવતું સિટી છે જેની તમને વાત કરી હતી, તો હવે તમને યાદ આવતું હશે કે એ જ ઇન્દોર કે જે સ્વચ્છતા માટે અવ્વલ નંબરે છે। તો અહીંયા આપણે એનું જ ઉદાહરણ લીધું કે ઇન્દોર ઇઝ ધ હોટેસ્ટ ટાઉન, પછી બીજું ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ બર્ડ કે મોર છે એ સૌથી વધારે સુંદર પક્ષી છે, તો બધા જ પક્ષીઓની સમૂહમાંથી મોર છે એ સૌથી વધારે સુંદર છે એવું દર્શાવવાનું છે। બીજું આપણે જોઈએ કે ડિફરન્સ બિટવીન પોઝિટિવ એન્ડ કમ્પેરેટિવ ડિગ્રી કે કમ્પેરેટિવ અને પોઝિટિવ ડિગ્રી વચ્ચેનો તફાવત શું છે, જે આપણે સમજ્યા કે મોહિની વોઝ એઝ ક્લેવર એઝ રોહિણી અને મોહિની ઇઝ એઝ ક્લેવર એઝ રોહિણી, એટલે રોહિણી બીજો કરતાં છે ને વાક્યની શરૂઆતમાં લઈએ, અને પોઝિટિવમાંથી જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવતું વાક્ય કેવું બનશે, નોટ અર્થ દર્શાવું છું નકાર વાક્ય બનશે। તો આપણે જોયું કે રોહિણી વોઝ નોટ ક્લેવરર ધેન મોહિની, અહીંયા ક્લેવર આપેલું છે પણ અહીંયા મેં લખેલું છે ક્લેવરર, ક્લેવરર ધેન મોહિની, રોહિણી મોહિની જેટલી સુંદર નથી। બીજું વાક્યમાં જોયું, બીજું વાક્ય એવું છે કે જે પોઝિટિવ ડિગ્રીનું જ વાક્ય છે, પરંતુ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય કેવું વાક્ય છે કે પોઝિટિવ ડિગ્રીનું પરંતુ નકાર અર્થ દર્શાવતું વાક્ય છે, તો એ નકાર અર્થ દર્શાવતા પોઝિટિવ વાક્યને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવ્યું છે, તો કે ધે આર નોટ સો બ્યુટિફુલ એઝ રીના, રીના જેટલી તે સુંદર નથી, તો રીનાને છે આપણે વાક્યની શરૂઆતમાં લઈ વિશેષણ છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું વાપરીને આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ કે રીના ઇઝ મોર બ્યુટિફુલ ધેન ધે એવું આપણે બનાવ્યું છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે ડિફરન્સ ફોર કે અલગ અલગ રૂપો એન્ડ કમ્પોઝિશન્સ ઓફ થ્રી ડિગ્રીઝ કે ત્રણે ત્રણ ડિગ્રીનું એક જ વાક્ય હોય અને એક જ વાક્યનું ત્રણે ત્રણ ડિગ્રીમાં રૂપાંતર કરીએ ત્યારે કેવા કેવા એક્ઝેક્ટિવ વપરાય છે, એક્ઝેક્ટિવના શું રૂપો વપરાય છે અને એનું કમ્પોઝિશન કેવા કેવા શબ્દોનું સ્થાન અલગ અલગ હોય છે કે એની અધર કે મેસ અધર કે ગ્રેટેસ્ટ કે ખાલી ગ્રેટેસ્ટ કે ધ મોસ્ટ વગેરે વગેરે શબ્દ, તો એક જ વાક્યનું ત્રણે ત્રણ ડિગ્રીમાં જ્યારે રૂપાંતર કરીએ છીએ ત્યારે કેવા કેવા શબ્દો વપરાય છે અને કેવા કેવા એક્ઝેક્ટિવનો ઉપયોગ થાય છે જેનો આપણે હવે ક્રમશઃ અભ્યાસ કરીએ। પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ અને આપણે એક્ઝામ્પલનું વાક્ય કયું છે, સુપરલેટિવ ડિગ્રી દર્શાવતું વાક્ય છે। પહેલું ટાગોર વોઝ, ટાગોર એટલે કોની વાત કરે છે વિદ્યાર્થી મિત્ર, રવિન્દ્રનાથ ટાગોર વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન પોએટ, ઇન્ડિયન પોએટ એટલે ભારતીય કવિ, ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન કે ધ પ્લસ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ કે જે બધા કરતાં શ્રેષ્ઠતા દર્શાવે છે। આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ કે ટાગોર સૌથી વધારે મહાન ભારતીય કવિ હતા, ભારતીય કવિ હતા, ઇન્ડિયન પોએટ તો છે તે, પણ કેવા પોએટ કે સૌથી વધારે મહાન કે બધા કરતાં શ્રેષ્ઠ ઇન્ડિયન પોએટ કોણ હતું, ટાગોર હતું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સુપરલેટિવ ડિગ્રીની રચના છે એટલા માટે ધ પ્લસ વિશેષણ ને ઈએસટી પ્રત્યે એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું
फॉर्म आपेलू है, रूप आपेलू है। तो हम अपने कम्पेरेटिव डिग्री जो एज वाक्य तो कि एज वाक्य कम्पेरेटिव डिग्री रूप कई रीते बन स। तो आप वाक्य जो है टागोर वोज, हमें जयरे ग्रेट शब्द त्रे त्रन डिग्री रूप अपने अँ लखी नाखी ग्रेट, बीजू रूप से ईशू बन स ग्रेटर, यार प्रति लक्ष्य अने सुपरलेटिव डिग्री मेटू रूप शू बन स ग्रेटेस्ट के एक्जेक्टिव ने ईएसटी प्रत्ये लागे। तो हम आप कम्पेरेटिव डिग्री वाक्य बनावा है कि टागोर वोज ग्रेटन कम्पेरेटिव डिग्री रूप शू बन स ग्रेटर, अने ईआर प्लस धेन शब्द लगे कम्पेरेटिव डिग्री में एट्ले धेन। हवे एनी अधर इंडियन पोएट के बीजा कोईपण भारतीय कवि करता टागोर से महान था। तो एनी अधर अने मेनी अधर जेवा शब्दों उपयोग थाय छे ज्यारे कोई एकनी वधारे उच्चतम कक्षाए उच्च कक्षाए सरखामणी करिए त्यारे बीजा माटे एनी अधर जेवो शब्द पण वापरी शकाय छे। टागोर बीजा कोईपण भारतीय कवि करता वधारे महान हता। आपणे पहेला ट्रांसलेशन लखी नाखीए कि टागोर बीजा कोई पण भारतीय कवि करता, भारतीय कवि करता केवा हता वधारे महान हता। तो बीजा कवि बधा हता ते बीजा भारतीय कवि छे ते, पण बीजा भारतीय कवि करता टागोर छे ई वधारे महान छे एवुं दर्शावा माटे कम्पेरेटिव डिग्री नुं रूप ईआर प्लस धेन अहींया वापरेलू छे। तो हवे एज वाक्य ने आपणे पॉजिटिव डिग्री में फेरवीए। विद्यार्थी मित्रों पॉजिटिव डिग्री रूप में नो अधर पोएट्स एटले बीजा कोई कवि नथी केवा, तो के एस ग्रेट एस टागोर के टागोर जेटला महान बीजा कोई कवि नथी। तो आपणे लखी नाखीए टागोर जेटला महान बीजा कोई कवि नथी, बीजा कोई कवि नथी एटले बीजा बधा कविनी तुलना में टागोर केवा छे सौथी वधारे महान छे एवुं दर्शावे छे। के नो अधर पोएट के बीजे एक पण कवि नथी, वोज एज ग्रेट एज टागोर के टागोर जेटला महान बीजे एक पण कवि नथी। फरी वक्त विद्यार्थी मित्रों आपणे त्रणे त्रण प्रकारना सेंटेन्स समझी लईए। के अहींया तमे जुओ पहेलुं छे टागोर वोज ध ग्रेटेस्ट इंडियन पोएट, टागोर छे सौथी वधारे महान भारतीय कवि હતા। તો બધા કવિની સરખામણીમાં ટાગોરજી સૌથી વધારે મહાન હતા એવું દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો। જ્યારે બીજું વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીમાં કે ટાગોર વોઝ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે શું વપરાયું ગ્રેટર પ્લસ ધેન કે ગ્રેટર ધેન, બીજા કવિની તુલના કરવાની છે એટલે કે એની અધર ઇન્ડિયન પોએટ્સ કે બીજા કોઈ પણ ભારતીય કવિ કરતા ટાગોર છે એ મહાન હતા। તો બીજામાં કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ વપરાયું છે ગ્રેટર ધેન। ત્રીજું સેન્ટેન્સ કે પોઝિટિવ નો અધર પોએટ કે બીજા કોઈ પણ કવિ વોઝ એઝ ગ્રેટ એઝ ટાગોર, ટાગોર જેટલા મહાન નથી। તો ત્રીજું વાક્ય કે જે એઝ વિશેષણ એઝ કે જે પોઝિટિવ ડિગ્રી દર્શાવે છે। તો હવે વિદ્યાર્થી મિત્ર તમે જોઈ શકો છો કે એકના એક સેન્ટેન્સનું આપણે ત્રણે ત્રણ ડિગ્રીમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે માત્ર એના અમુક શબ્દ ફેરફાય છે અને જે તે ડિગ્રી માટેનું વિશેષણ વપરાય છે। કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ઈઆર પ્લસ ધેન અથવા તો મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન વપરાય છે, એવી રીતે સુપરલેટિવ હોય તો વિશેષણ પ્લસ ઈએસટી વપરાય છે અથવા તો મોસ્ટ પ્લસ વિશેષણ વપરાય છે, તો અને પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ વિશેષણ એઝ વપરાય છે, જે તમે આ એક રચનામાં સમજી ગયા। તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્રણે ત્રણ વાક્યો સમજ્યા સુપરલેટિવ કમ્પેરેટિવ અને પોઝિટિવ। આજે ત્રણે ત્રણ વાક્ય છે એ એવી રીતે બનાવેલા છે કે જે સુપરલેટિવમાંથી કમ્પેરેટિવ, કમ્પેરેટિવમાંથી પોઝિટિવ રીતે એક જ વાક્યને આપણે બધી ડિગ્રીમાં લખેલું છે। તો હવે આવી જ રીતે એક જ વાક્યને બીજી ડિગ્રીમાં લખવું હોય તો એના માટે પણ બીજી રચના પણ છે કે જે આપણે હજી પણ એક રીતે લખી શકીએ છીએ। એ કેવી રચના છે ટાગોર ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન પોએટ કે મહાન કવિઓમાંથી એક હતા। તો પેલું વાક્યમાં આપણે શું વાપર્યું હતું વિદ્યાર્થી મિત્ર ગ્રેટેસ્ટ ઇન્ડિયન પોએટ વાપર્યું હતું। જ્યારે પહેલી રચના જોઈ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કયો શબ્દ વાપર્યો છે ધ ગ્રેટેસ્ટ વાપર્યો હતો, પણ અત્યારે આ વાક્યમાં આપણે શું વાપર્યું વન ઓફ ધ ગ્રેટેસ્ટ એટલે મહાન કવિઓમાંથી કેવા હતા વન એટલે એક હતા ટાગોર
महान भारतीय कवियोमांथी एक हता कि जे महान भारतीय कवि छे ई बधाज महान भारतीय कवियोमांथी टागर छे ई सौथी वधारे महान एवा कवि हता। तो अहींया छे वन ऑफ ध शब्द वापरी रचना करेली छे। ज्यारे आगळनो वाक्य जोईए तो ए केवुं हतुं, टागर वोज ग्रेटेस्ट इंडियन पोएट। हवे बीजुं वाक्य जोईए, टागोर वोज ग्रेटर धेन मेनी अधर इंडियन पोएट। ज्यारे आपणे पहेलुं वाक्य क्यूँ जोयुं हतुं, पहली रचनामां ग्रेटर धेन एनी अधर हतुं, तो एनी अधर ने बदले विद्यार्थी मित्र तमे शुं वापरी शको, मेनी अधर पण वापरी शको। जो के टागोर बीजा घणा भारतीय कवि करता महान हता, के बीजा घणा भारतीय कवि हता ते, पण ई बीजा बधा ज भारतीय कवि करता केवा हता, वधारे महान हता। तो आमां छे तमे विद्यार्थी मित्र ग्रेटर देन एनी अधर वापरेलू छे, ज्यारे बीजी रचनामां आपणे एनी अधर ने बदले शुं वापरेलू छे, मेनी अधर शब्दनो उपयोग करेलो छे। હવે ત્રીજું વાક્ય જોઈએ, તો જ્યારે આપણે પહેલું રચના જોઈ એમાં નકાર અર્થમાં આપણે વાક્ય રચના જોઈ હતી કે નો અધર પોઇટ વોઝ એ ગ્રેટ એસ ટાગોર, કે ટાગોર જેટલા બીજા કોઈ પણ મહાન કવિ નથી। તો હવે આપણે એની રચના આગળ બીજી રીતે જોઈએ, વેરી ફ્યુ ઇન્ડિયન પોએટ્સ, કે ખૂબ ઓછા ભારતીય કવિ છે, કે વેર એઝ ગ્રેટ એઝ ટાગોર, કે ટાગોર જેટલા જ મહાન કવિ હોય એવા કવિ બહુ ઓછા છે। વેરી ફ્યુ શબ્દ છે નહિવત પ્રમાણમાં પણ વપરાય છે, વેરી ફ્યુ ઇન્ડિયન પોએટ્સ, કે બધા જ ભારતીય કવિઓ, વેર એઝ ગ્રેટ એઝ ટાગોર, ટાગોર જેટલા મહાન ભારતીય કવિ છે ખૂબ ઓછા છે। પહેલાં ટ્રાન્સલેશન લખી નાખીએ, ટાગોર જેટલા મહાન ભારતીય કવિઓ ખૂબ ઓછા છે, એટલે ટાગોર છે મહાન છે પણ એની જેવા બીજા મહાન કવિઓ છે ખૂબ જ ઓછા છે। તો વિદ્યાર્થી મિત્ર તમે જોઈ શકો છો કે માત્ર વાક્યની રચના ફરે છે, અમુક શબ્દને બદલે બીજા શબ્દ વપરાય છે, પણ એનો અર્થ છે એ એનો એ જ રહે છે કે ટાગોર છે એ સૌથી વધારે મહાન કવિઓ હતા, કે ટાગોર છે એ સૌથી વધારે મહાન કવિ હતા। તો હવે આપણે બંને પ્રકારની રચના જોઈ, આ રચના જોઈ પહેલી બીજી ત્રીજી, અને આ રચના જોઈ કે સુપરલેટિવ કમ્પેરેટિવ અને પોઝિટિવ, તો બંને રચનામાં ડિફરન્સ કયો હતો તો એ પણ આપણે જોઈએ કે જ્યારે પહેલી રચના જોઈ એમાં ટાગોર વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન પોએટ એવો આપણે ઉપયોગ કર્યો હતો, જ્યારે આ બીજી રચના જોઈ તો ધ ગ્રેટેસ્ટને બદલે કયો શબ્દ વાપર્યો છે, વન ઓફ ધ ગ્રેટેસ્ટ વાપરેલો છે, જે તમે અહીંયા જોઈ શકો છો। પછી બીજું વાક્ય જોયું કમ્પેરેટિવ ડિગ્રીમાં, તો ER પ્લસ ધેન એની અથર અહીંયા વાપરેલું છે, જ્યારે બીજી રચનામાં શું વાપરેલું છે, ER ધેન મેની અધર વાપરેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે ધેન એની અધર અને ધેન મેની અધર અહીંયા દર્શાવેલું છે। ત્રીજું વાક્ય તો એમાં આપણે જોયું કે નો અધર એઝ વિશેષણ એઝ વાપરેલું છે, જ્યારે બીજું વાક્યમાં શું આ વાપરેલું છે, વેરી ફ્યુ પછી એઝ વિશેષણ વેસ, તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પણ રચનાનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ અને આ રચનાનો ઉપયોગ કરીને પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્ર આપણે એકના એક સેન્ટેન્સમાં આપણે ત્રણે ત્રણ ડિગ્રીમાં જ્યારે રૂપાંતર કરીએ ત્યારે આપણે બંને રીતમાંથી કોઈ પણ એક રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ। અહીંયા જે ડિગ્રીનું રૂપ આપેલું છે એની બદલે તમારે જે વિશેષણ વાપરવાનું છે તે વાપરવાનું હોય છે, એવી રીતે અહીંયા પણ ગ્રેટેસ્ટ અને ગ્રેટરમાં વાક્યને અનુલક્ષીને જે વિશેષણ વાપરવાનું હોય તે વિશેષણ વાપરીને આપણે કોઈ પણ ડિગ્રીનું વાક્ય બનાવી શકીએ છીએ। હવે આપણે જોઈએ કે નોટ શું આપેલી છે, તો કે સુપરલેટિવ ડિગ્રીમાં વાક્યમાં વિશેષણમાં સુપરલેટિવ ફોર્મ પહેલાં આર્ટિકલ ધ વપરાય છે। હવે જુઓ વિદ્યાર્થી મિત્ર, જ્યારે આપણે આર્ટિકલનો અભ્યાસ કર્યો કે અ અન અને ધ આર્ટિકલ, ત્યારે આપણે ક્રમશઃ રીતે ભણ્યા કે અ આર્ટિકલ ક્યાં વપરાય છે, અન આર્ટિકલ ક્યાં વપરાય છે અને ધ આર્ટિકલ ક્યાં વપરાય છે। જ્યારે આપણે ધ આર્ટિકલનો ઉપયોગ ક્યાં થાય છે તેવું આપણે સમજાય ત્યારે મેં તમને વાત કરી હતી કે ધ આર્ટિકલ છે એ સુપરલેટિવ ડિગ્રીના ફોર્મમાં ધ આર્ટિકલ વપરાય છે, અને ત્યારે મેં તમને એવી પણ વાત કરી હતી કે જ્યારે સુપરલેટિવ ડિગ્રીનો અભ્યાસ કરીશું ત્યારે આપણે ધ આર્ટિકલ વિશે વધારે સમજૂતી મેળવીશું। તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે
એ સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ છે ધ ગ્રેટ ગ્રેટેસ્ટ, તો એની આગળ ધ આર્ટિકલ વપરાણું છે. અહીંયા વન ઓફ ની આગળ ધ આર્ટિકલ વપરાણું છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે સુપરલેટિવ ડિગ્રીમાં કેવી રીતે આર્ટિકલ ધ વપરાય છે. હવે બીજું જોઈએ, પણ એડવર્બની, અહીં એડવર્બની બદલે બી આવશે, પણ એડવર્બની એટલે કે ક્રિયા વિશેષણની તુલના થઈ હોય તો એની પહેલાં આર્ટિકલ મુકાતો નથી. કે કોઈ પણ ક્રિયા વિશેષણ, દાખલા તરીકે ટ્રેન હોય તો ટ્રેન બહુ ઝડપી છે એવું કહીએ, તો ટ્રેન છે એ કેવી છે, ઝડપી છે. તો એ ઝડપી એટલે ફાસ્ટેસ્ટ, તો ફાસ્ટેસ્ટની આગળ આર્ટિકલ મુકાતો નથી. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, રાજધાની ઇઝ, એક્ઝામ્પલ જોઈએ, રાજધાની ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન, કે રાજધાની છે સૌથી ઝડપી ટ્રેન છે. તો આ પહેલું વાક્ય કેવું છે કે જેમાં એક્ઝેક્ટિવ તરીકે ફાસ્ટેસ્ટનો ઉપયોગ થયેલો છે. જ્યારે બીજું વાક્ય શું છે કે રાજધાની ઇઝ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ ટ્રેન્સ, તો ટ્રેન છે પણ કેવી ટ્રેન છે, ઝડપી ટ્રેન છે. તો એની ગતિમાં વધારો એટલે કે ક્રિયામાં વધારો થાય છે. તો અહીંયા ફાસ્ટેસ્ટ શબ્દ છે એ શેના તરીકે વપરાણેલો છે, એડવર્બ તરીકે વપરાણેલો છે. એટલા માટે એડવર્બ તરીકે જ્યારે ફાસ્ટેસ્ટ વપરાય છે ત્યારે એની આગળ ધ આર્ટિકલ વપરાતો નથી. ત્યારે ધ આર્ટિકલ છે આપણે શું કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્ર, કાઢી નાખવાનો હોય છે. અને માત્ર વાક્ય કેવું બનશે કે રાજધાની ઇઝ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ ટ્રેન, કે બધી જ ટ્રેનમાંથી રાજધાની ટ્રેન છે એ સૌથી વધારે ઝડપી છે. ફરીવાર જુઓ વિદ્યાર્થી મિત્ર, જ્યારે કોઈ પણ ક્રિયા વિશેષણનો તુલના કરવામાં આવેલી હોય ત્યારે એની પહેલાં આર્ટિકલ વપરાતો નથી. પણ શે કેવી તુલના, તો કે એડવર્બ તરીકે કોઈ પણ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ મૂકાણું હોય કે એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપણને એડવર્બનો એટલે કે ક્રિયા વિશેષણનો જ્યારે નિર્દેશ કરે ત્યારે એની આગળ આર્ટિકલ વપરાતો નથી, જે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. ફરી એકવાર સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલું વાક્ય શું છે કે રાજધાની ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન, કે રાજધાની છે એ ઝડપી ટ્રેન છે. તો એમાં ફાસ્ટેસ્ટ છે એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ જ વાપરેલું છે. પરંતુ જ્યારે બીજું વાક્યમાં શું કહે છે કે રાજધાની ઇઝ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ ટ્રેન, કે બધી ટ્રેનમાં રાજધાની છે એ કેવી છે, ઝડપી છે. તો આ ઝડપી શબ્દ છે એના ક્રિયામાં અર્થમાં વધારો કરે એટલે ક્રિયા વિશેષણ છે. એટલા માટે ફાસ્ટેસ્ટ શબ્દની આગળ ધ આર્ટિકલ વપરાતો નથી. તો વિદ્યાર્થી મિત્ર, હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ધ આર્ટિકલ ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણે ત્રણ ડિગ્રીનો અભ્યાસ અહીંયા પૂરો કરી નાખ્યો છે. તો હવે ત્રણે ત્રણ ડિગ્રીને લગતી અહીં અભ્યાસ માટેની કેટલીક એક્સરસાઇઝ આપેલી છે, કે જે એક્સરસાઇઝ આપણે છે એના યોગ્ય વિશેષણ અને યોગ્ય વાક્યમાં દર્શાવેલા શબ્દોને આધારે આપણે બધી ખાલી જગ્યા છે એ ક્રમશઃ એક પછી એક ખાલી જગ્યા પૂરતા જઈએ. અને અમુક ખાલી જગ્યા છે કે જે તમારે જાતે તમે નોટબુકમાં આ બધું નોટ કરો લખો ત્યારે અમુક ખાલી જગ્યા છે, જે ત્રણ ચાર ખાલી જગ્યા આપણે બાકી રાખશું એ ખાલી જગ્યા તમે તમારી નોટબુકમાં જવાબ સહિત લખી નાખજો, જેથી તમારે પણ એક્સરસાઇઝ થાય, પ્રેક્ટિસ થાય. તો પહેલું જોઈએ, અતુલ ઇઝ એસ ખાલી જગ્યા એઝ હિઝ બ્રધર. હવે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, એઝ વિશેષણ એઝ છે એ કઈ ડિગ્રી દર્શાવે, તો કે પોઝિટિવ ડિગ્રી દર્શાવે. હવે તમને ખ્યાલ છે કે પોઝિટિવ ડિગ્રીનું વિશેષણ કેવું હોય, કે ઈઆર અથવા ઈએસટી વગરનું હોય. તો આપણો ઓપ્શન કયો છે, ટોલ અને ટોલર. તો ટોલર છે એ કમ્પેરેટિવ ડિગ્રીનો ઉલ્લેખ કરે છે, જ્યારે ટોલ છે એ પોઝિટિવ ડિગ્રી દર્શાવે છે. તો આપણી પહેલી ખાલી જગ્યાના જવાબમાં શું આવશે, ટોલ. હવે બીજું સેન્ટેન્સ જોઈએ કે ધીસ હાઉસ ઇઝ, કે આ મકાન, ખાલી જગ્યા ધેન ધેટ હાઉસ, કે પહેલાં મકાન કરતાં. હવે ધેન શબ્દ ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્ર, ધેન શબ્દ છે એ કઈ ડિગ્રીમાં વપરાય, તો તમને ખ્યાલ છે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાય છે. તો કમ્પેરેટિવ ડિગ્રીના રૂપમાં ગુડ આવશે કે બેટર આવશે, તમે અનિયમિત રૂપોનો અભ્યાસ કરી ગયા છો, ગુડ, બેટર અને બેસ્ટ. તો બેટર શબ્દ છે કે જે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. તો આપણે બીજી ખાલી જગ્યામાં શું આવશે, બેટર. ધીસ હાઉસ ઇઝ બેટર ધેન ધેટ હાઉસ, કે આ મકાન પહેલાં મકાન કરતાં વધારે સારું છે. ત્રીજું સેન્ટેન્સ જોઈએ, માય ક્લાસ ઇઝ ખાલી જગ્યા યોર ક્લાસ. હવે જુઓ વિદ્યાર્થી મિત્ર, આપણને ઓપ્શન છે બંનેમાં કેવા આપેલા છે, બ્રાઇટર, આમાં પણ બ્રાઇટર છે, બંને કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ છે. તો હવે અલગ ક્યાં પડશે, બ્રાઇટર પછી આ ધેન આપેલું છે અને બ્રાઇટર પછી ટી એચ એ એન આપેલું છે, અને પહેલાંમાં ટી એચ
ઈએન આપેલું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો એકદમ નોંધ કરવા જેવો મુદ્દો છે કે આપણી માત્ર નાની એવી મિસ્ટેકથી કે આપણે ઉતાવળથી લીધેલો નિર્ણય પણ આપણને ખોટા પાડે છે. તો હવે જુઓ, પહેલાં તમે વિચારો કે માય ક્લાસ ઇઝ ખાલી જગ્યા યોર ક્લાસ શેનાથી કઈ ડિગ્રીથી વાક્ય પૂરવાનું છે. આપણને ખાલી જગ્યા જોઈને ખ્યાલ આવતો નથી, પણ આપણે ઓપ્શન જોઈએ તો બંનેમાં બ્રાઇટર આપેલું છે, જેથી આપણને ખ્યાલ આવે કે કમ્પેરેટિવ ડિગ્રીથી આપણું વાક્ય પૂરવાનું છે. હવે આમાં પણ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે અને આમાંય કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે, તો આપણે કેવો જવાબ મૂકીશું? તો બીજું સ્ટેપ જુઓ, કમ્પેરેટિવ ડિગ્રી પછી ધ્યાન આવે, આમાં પણ કમ્પેરેટિવ ડિગ્રી પછી ધ્યાન આવેલું છે, પણ ઉચ્ચાર બંનેનો ધ્યાન સરખો છે, પણ બંનેના સ્પેલિંગમાં ફેર છે. પહેલામાં ટી એચ ઈ એન છે અને બીજામાં ટી એચ એ એન છે. તો આપણે કમ્પેરેટિવ ડિગ્રી સાથે કયું ધ્યાન વપરાય છે? ટી એચ એ એન ધ્યાન વપરાય છે. તેથી આપણો જવાબ કયો આવશે? બ્રાઇટર ધેન, એટલે કે બીજો વિકલ્પ તે આપણો જવાબ આવશે, બ્રાઇટર ધેન. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ કે ગોપાલ ઇઝ ગોપાલ. હવે ખાલી જગ્યાની આગળ ધ શબ્દ, ધ આર્ટિકલ વપરાણેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ છે કે ધ આર્ટિકલ કઈ ડિગ્રી માટે વપરાય છે? તો કે કમ્પેરેટિવ હોય તો એઝ એઝ વપરાય, સુપરલેટિવ હોય તો મોર ધેન એની અધર વપરાય. કમ્પેરેટિવમાં મોર ધેન એની અધર વપરાય, જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં ધ પ્લસ ઈએસટી. તો ધ એવું સૂચવે છે કે આ ડિગ્રીનું રૂપ આપણે શેનાથી પૂરવાનું છે? સુપરલેટિવ ડિગ્રીના રૂપથી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો ઓપ્શન ફાસ્ટર આપેલો છે અને બીજો ઓપ્શન ફાસ્ટેસ્ટ. તો કયો જવાબ આવશે? ધની સાથે ફાસ્ટેસ્ટ, જે સુપરલેટિવ ડિગ્રી દર્શાવે છે. તો આપણા જવાબમાં શું આવશે? ધ પછી ફાસ્ટેસ્ટ આવશે. તો વિદ્યાર્થી મિત્ર, આગળની ખાલી જગ્યા છે પાંચમી, છઠ્ઠી અને સાતમી. આ ત્રણે ત્રણ ખાલી જગ્યા તમારે જ્યારે તમે બુકમાં આ ટોપિકની નોંધ કરો ત્યારે છેલ્લે આ ત્રણે ત્રણ ખાલી જગ્યાના જવાબ લખીને તમારે પૂરવાના છે, કે ખાલી જગ્યા આમનામ અહીંયા ખાલી છે એવી જ રીતે ખાલી રાખવાની નથી. ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન તમારી જાતે પસંદ કરીને તમારે ખાલી જગ્યા જવાબ સહિત તમારે પૂરવાની રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્ર, તમે અહીંયા જોઈ શકો છો કે કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી કેવી રીતે વપરાય, એમાં કેવા પ્રકારની હકાર રચના આવે, કેવા પ્રકારની નકાર રચના આવે, તેનો તમે ટૂંકમાં છે એ વિગતસર અભ્યાસ કરવાનો આપણે બાકી છે. ખાલી આપણે વિગતસર અભ્યાસ એ વિસ્તૃત રીતે અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે સમગ્ર ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ટોપિક છે એને આપણે ટૂંકમાં એક કોષ્ટક દ્વારા કોષ્ટક લખીને આપણે ટૂંકમાં છે એ સમગ્ર મુદ્દો છે એ ટોપિક સમજતા જઈશું. અને તો હવે પછીનો વિડીયો આપણે ટૂંકમાં કોષ્ટક સહિત સમજશું.